ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીના સ્વાધ્યાયમાં પેજ નંબર 204 પરથી આપણે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી પહેલા બે દાખલા પૂર્ણ કરીએ. જે બચ્ચે પેન્ડિંગ હશે તમારે તમારી જાતે હોમવર્કની અંદર ગણવાનું રહેશે. હવે આ સિરીઝમાં આગળ વધીએ નેક્સ્ટ 4 નંબરના દાખલા ઉપર, જેમાં થોડી સિચ્યુએશન બદલાશે અને નવા પ્રકારની ગણતરી સાથે નવું પ્રમાણ શોધીશું. પરંતુ એ પહેલા સિચ્યુએશનને સમજી લઈએ. તો આ દાખલામાં વિગત આ પ્રમાણે આપી છે કે જૂની પેઢીના બે ભાગીદારો એ અને બી, બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. એટલે સ્વાભાવિક છે કે એનો નફા ભાગ 2/3 કહેવાય અને બીનો નફા ભાગ 1/3 કહેવાય. તેમણે સી ને 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. હવે મિત્રો ધ્યાનથી સમજો, આ દાખલામાં સી ના નફા ભાગને લગતી એક મહત્વની બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે. સી તેના નફાના ભાગ પૈકી 1/10 ભાગ એ પાસેથી અને 1/10 ભાગ બી પાસેથી મેળવશે. પોઈન્ટ ટુ બી નોટે, અત્યારે આપણા દાખલામાં નવા ભાગીદારને મળતો નફા ભાગ જૂના ભાગીદારો પોતે ભોગવે છે. તો યાદ રાખજો, જ્યારે દાખલાની અંદર નવા ભાગીદારોને જૂના ભાગીદારો નફા ભાગ આપતા હોય ત્યારે જે વ્યક્તિ યાની કે ભાગીદારે જેટલો નફા ભાગ નવા ભાગીદારને આપ્યો ને એને કહેવાય જૂના ભાગીદારોનો ત્યાગ. આ જ વાક્ય રચનાને બીજી રીતે જો રજૂ કરવી તેમ કહેવાય. દાખલા તરીકે સી તેના નફાના ભાગ પૈકી 1/10 ભાગ એ પાસેથી મેળવશે, એટલે બીજી ભાષામાં પણ કહેવાય એ પોતાના નફામાંથી 1/10 ભાગ સી ને આપે છે. બીજો 1/10 ભાગ જે સી બી પાસેથી મેળવે છે, અને બીજી રીતે અલગથી બોલવું હોય તો આપણે કહેવાય બી પોતાના નફામાંથી 1/10 ભાગ સીધે આપે છે. તો આપણે ગતકાળમાં સમજાવ્યું કે જો જૂના ભાગીદારો પોતાના નફામાંથી અમુક અમુક ભાગ નવા ભાગીદારને આપે તો જેણે જેણે જેટલો જેટલો ભાગ આપ્યો હોય એને કહેવાય જૂના ભાગીદારોનો ત્યાગ. સો રિમેમ્બર, અહીંયા આપણને એ અને બી ના ત્યાગ વિશેની માહિતી આપી છે. તેમાં એનો ત્યાગ 1/10, સેમ ટુ સેમ બીનો ત્યાગ પણ 1/10. મિત્રો આ દાખલામાં અહીંયા જૂના ભાગીદારોએ કરેલા ત્યાગ વિશેની માહિતી છે. જૂનો ભાગ માઇનસ ભાગીદારોએ કરેલો ત્યાગ, જૂના ભાગની અંદરથી એમણે જેટલો જેટલો ત્યાગ કર્યો હોય ત્યાગને ભાગ કરવાથી જે ભાગ મળે બસ એ નવો ભાગ, અને એને આધારે મળશે નફા નુકસાનનું નવું પ્રમાણ. ચલો સ્ટાર્ટ કરીએ ગણતરી. સૌથી પહેલું કેલ્ક્યુલેશન એ માટે કરીશું. ટાઇટલ આપીશું નવો ભાગ, એનો નવો ભાગ સૂત્ર પ્રમાણે જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો જૂનો ભાગ લઈ રહ્યા છીએ પહેલા 2/3 માઇનસ એનો ત્યાગ લઈ રહ્યા છીએ 1/10. હવે સાંભળો મિત્રો, ગુણાકાર કરતી વખતે છેદ સરખા કરવાની જરૂર નથી, પરંતુ સરવાળો કે બાદબાકી કરવી હોય ત્યારે તો છેદ સરખો કરવો પડે. અત્યારે તો બંનેનો છેદ અલગ અલગ છે, તો ભૂતકાળમાં જે રીતે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા એ પ્રમાણે હવે છેદની સંખ્યાનો ગુણાકાર કરીને છેદમાં મૂકવાનો. 3 × 10 એટલે 30, અને ઉપર બાદબાકી કરવા માટે ચોકડી ગુણાકાર કરીને માઇનસ કરીશું. તો પહેલા આ રીતે મલ્ટીપ્લિકેશન થાય. 2 ને 10 વડે ગુણીએ 20, 3 ને 1 વડે ગુણીએ 3, અને હવે ઉપર બાદબાકી કરીશું તો 20 માંથી 3 બાદ કરતા 17, છેદની કિંમત છેદમાં આવે તો ઓન સ્ક્રીન અત્યારે આપણને 17/30 આ જે ભાગ જોવા મળ્યો બસ એ કહેવાય એ નામના ભાગીદારનો નવો નફા. આ જ રીતે બી માટે ગણતરી આવશે. બી નો નવો ભાગ, જૂનો ભાગ લઈ રહ્યા છીએ 1/3 માઇનસ એને કરેલો ત્યાગ બાદ કરીશું 1/10. ફરીથી છેદ અલગ અલગ છે એટલે ગણતરી આ રીતે કરવાની. 10 અને 3 નો ગુણાકાર 30, ઉપર ચોકડી ગુણાકાર કરીએ તો 10 × 1 = 10 માઇનસ 3 × 1 = 10 માંથી 3 બાદ કરતા 7 અને છેદમાં 30. તો અત્યારે ઓન સ્ક્રીન 7/30 જે આવ્યું એ બી નો નવો ભાગ થયો. અને વન મોર, હંમેશા યાદ રાખજો, નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરતા હોઈએ ત્યારે જૂના ભાગીદારોના નવા ભાગની જોડે જોડે નવા ભાગીદારનો નફા ભાગ પણ એડ કરવો પડે. એટલે અહીંયા લખવાનું છે સી નો નફા ભાગ. મિત્રો એ તમારે શોધવો નહીં પડે, દાખલામાં જે આપ્યો હોય એ દેવાનો 1/5. પરંતુ છેલ્લી વખત ફરીથી સાંભળજો, જ્યારે પણ તમે પ્રમાણ શોધવા વાળી ગણતરી કરતા હો ત્યારે દરેકના છેદમાં સમાન કિંમત હોવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, પહેલા બે ના છેદની અંદર 30 આવ્યા, અહીંયા 5 છે, આ નીચે
200 એ વ્યક્તિના છેદમાં 30 લાવવા માટેનો ફેરફાર કરવાનો છે બસ બાકી કોઈ પ્લસ માઈનસ નથી થતું યાદ રાખજો મિત્રો નવા ભાગીદારનો નફા ભાગ આ જ રહેશે ખાલી એનું પ્રમાણ બદલવાનું છે કેમ કે છેદ સરખો કરવો જરૂરી છે તો હવે અહીંયા 5 તો નહીં ચાલે અહીંયા પણ 30 લાવવા પડશે તો 5 ને 6 વડે ગુણીએ તો 30 આવે ને બસ એટલા માટે ઉપર નીચે બંને જગ્યાએ 6 વડે ગુણવાનું છે તો 6 એકા 6 અને 5 30 એટલે એનો નફા ભાગ બીજા પ્રમાણ મુજબ 6/35 મિત્રો 6/35 ખાલી આંકડો છે બાકી અલ્ટીમેટલી ભાગ તો 1/5 જ છે હા એનીવે હવે આપણી પાસે 3/3 ભાગીદારમાં છેદનું મૂલ્ય ઇક્વલ થઈ ગયું બસ અગાઉ સમજાવેલું એ પ્રમાણે પ્રમાણ શોધવા માટે હવે છેદને કાઢી નાખવાનું અંશની કિંમતને જેમમાં ફેરવી દો તો લાઈક ધીસ નમૂનો ફંક્શનનો પ્રમાણ બની ગયું 17/7/6 તો આ રીતે મિત્રો જ્યારે દાખલામાં જૂના ભાગીદારોએ કરેલા ત્યાગ વિશેની માહિતી હોય અને એના પરથી નફાંક્ષનું નવું પ્રમાણ શોધવાનું થાય તો આ જે ગણતરી આ પ્રમાણેનું જે સૂત્ર લીધું કે એમનો જૂનો ભાગ જે છે એમાંથી કરેલો ત્યાગ બાદ કરવાથી નફા નુકસાનનું નવું પ્રમાણ મળી જશે એનીવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે આ જ ટાઈપના દાખલાઓમાં કંઈક નવા પ્રકારના ફેરફાર સાથે આગળ વધીશું ઓકે